મધ્ય ગુજરાતના સમાચારોમાં ટીએનએન ન્યૂઝ ચેનલ હંમેશા અગ્રેસર જોવા મળતી હોય છે આ ટીએનએન ન્યૂઝ ચેનલને બાવીસ વર્ષ આજે પૂર્ણ થઈ ગયા છે બાવીસ વર્ષ પૂરા કરીને સફળતાપૂર્વક ત્રેવીસમા વર્ષમાં ટીએનએન ન્યૂઝ પ્રવેશ કરી રહ્યું છે આજના દિવસે જ્યારે ત્રેવીસમા વર્ષમાં તેમનો મંગળ પ્રવેશ થઈ રહ્યો હોય ત્યારે સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ પરિવાર તરફથી અને વડોદરા શહેરના તમામ લોકો તરફથી તેમને પહેલાં તો ખૂબ ખૂબ શુભકામના ટીએનએન ન્યૂઝ ચેનલ જેમણે આજે વર્ષગાંઠની ઉજવણી કરી જ્યારે બાવીસ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હોય અને ત્રેવીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ થઈ રહ્યો હોય તો તેની વર્ષગાંઠની ઉજવણી પણ યાદગાર હોવી જોઈએ અને આ જ વિચાર સાથે તેઓ દ્વારા વર્ષગાંઠની ઉજવણી અલગ રીતે કરવામાં આવી વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલ મુખ ધ્વનિ ટ્રસ્ટ ખાતે આખી ટીમ પહોંચી ગઈ જ્યાં ટીએનએન ન્યૂઝના સ્થાપક રાજેશ આયરે અને ટીએનએન ન્યૂઝના માલિક દીપક આયરે સહિત તમામ જે ટીએનએનના સભ્યો છે તેઓની ટીમ આજે પહોંચી ગઈ હતી મુકધ્વની ટ્રસ્ટ ખાતે અને જ્યાં આ દિવ્યાંગ બાળકો સાથે તેમના દ્વારા પોતાના ન્યૂઝ ચેનલની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે જ્યાં કેક કાપીને આ બાળકોના ઉન્માદ વચ્ચે તેઓએ જન્મદિવસની ઉજવણી કરી અને બાળકોના પ્રેમને તેઓએ વધાવી લીધો હતો આ બાળકો જે ખૂબ જ માસૂમ દેખાય છે તેમના દ્વારા પણ સંપૂર્ણ ટીએનએન ન્યૂઝના તમામ સભ્યોને તેમના જ્યારે સફળતાપૂર્વક બાવીસ વર્ષ પૂર્ણ થયા હોય અને ત્રેવીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ થઈ રહ્યો હોય ત્યારે પોતાની સાંકેતિક ભાષામાં વર્ષગાંઠની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી વડોદરા શહેરવાસીઓને નવ દિવસની માની આરાધના પૂર્ણ કર્યા પછી આજે જ્યારે દશેરાનો પવિત્ર દિવસ હોય અને એ દિવસ દરમિયાન અને એમાં પણ જ્યારે તે તમે જે પાપા પગલી કરતા કરતા તેથી ટી એનએ બાવીસ વર્ષ પૂર્ણ કરી જ્યારે ત્રેવીસમાં વર્ષે મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સમગ્ર વડોદરા શહેરવાસી સાથે સાથે મધ્ય ગુજરાતના સૌ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના સાથ સહકાર વિના આ કોઈ શક્ય જ નહોતું કારણ કે અમે લોકો તો એક નીકળ્યા હતા એક એકલા નીકળ્યા હતા અને એની સાથે સાથે ધીમે ધીમે સૌ લોકો જોડાઈ ગયા ત્રેવીસ વર્ષ પૂર્વે જ્યારે શરૂઆત થઈ ત્યારથી જ આમ જોવા જાય તો બધા જ કેબલ ઓપરેટરોનો અને સમગ્ર વડોદરા શહેરવાસીઓનો જે રીતના સપોર્ટ મળ્યો છે દરેક સ્પોન્સરોનો સપોર્ટ મળ્યો છે દરેક પાર્ટિસિપેટ થયેલા સૌ લોકોને મળ્યો છે અને સૌથી વધારે વડોદરા શહેરના વાસીઓને અને સાથે સાથે મધ્ય ગુજરાતના તમામે તમામ દર્શક મિત્રો કે જે લોકોના લીધે અને તમામે તમામ વિજ્ઞાપનો કે જે લોકો અમને જાહેરાતો પણ આપી અમને સ્વીકાર્યા જે સમાજની અંદર જે પણ વસ્તુ જે થતી હોય એ સમાજને સ્પષ્ટપણે અને જે બતાડવાનું કામ ટીએનએને કર્યું છે ટીએનએન એટલે શું છે ટીએનએન એટલે જે સમાજની અંદર એક અરીસો છે એક એવો અરીસો કે જે અરીસાની અંદર જે દેખાતું એક પ્રતિબિંબ હોય છે એ પ્રતિબિંબ સમાજની પાસે લઈ જાય અને જે પણ હોય જે અન્યાય થતો હોય જ્યાં જ્યાં પણ જા અને ખાસ કરીને ટીએનએનની એક છબી એવી થઈ છે કે સમગ્ર ગુજરાતની અંદર કે ટીએનએન એક નિર્દોષ સાથે સાથે ટીએનએન જ્યાં આગાડી પણ સમાજના સારામાં સારા કામો એ કોરોનાનો સમય હોય સાથે સાથે કોઈ પણ જાતના એવા વિષયો અને આવા દિવ્યાંગો હોય કે એમની સાથે જો વધારેમાં વધારે પ્રેમ કરે તો એ ટીએનએન કારણ કે નિર્દોષ સાથે જ્યાં પણ દોષ હોય એની સામે લડી લેવાનું અને નિર્દોષને હંમેશા મદદ કરવાનું આ ટીએનએનનું કામ છે તો ટીએનએન એક પ્રતિબિંબ સ્વરૂપે એક અરીસાના સ્વરૂપે આજે બાવીસ વર્ષ પૂર્ણ કરી જ્યારે ત્રેવીસમાં વર્ષે પ્રવેશે છે ત્યારે હું દીપકભાઈને અને સમગ્ર અમારી ટીએનએનની ટીમને કે રાત દિવસ જોયા વગર હંમેશા ચોવીસે ચોવીસ કલાક કોઈપણ જાતની રજા લીધા વગર દિવાળીનો સમય હશે આજે દશેરાનો સમય હશે કે હોળીનો સમય હશે કોઈપણ તહેવાર મનાયા વગર જ્યાં પણ સમાજના અંદર જે વિષય થતા હોય એ લોકો સુધી પહોંચાડવાનું કામ એ ટીએનએનના માધ્યમથી સૌ આ અમારા સ્ટાફના માધ્યમથી અને સૌ વડોદરા અને સૌ દર્શક મિત્રો અમે જ્યારે બતાડી રહ્યા છે તો હું ખાસ કરીને અમારા સ્ટાફના સૌ લોકોને અમારા અજયભાઈ હશે અમારા મોદીભાઈ હશે પ્રતિકભાઈ હશે સૌરભભાઈ હશે કે અમારા કેમેરામેન કદાચ કોઈ આગળ દેખાશું હશે પણ પડદાની પાછળ બી અમારી એવી ટીમ હોય છે કે જ્યાં ઓફિસમાં બેસીને જે કામ કરતી હોય છે રાત દિવસ હોય તડકો હોય છાયો હોય વરસાદ હોય ધમાલ હોય કોઈ વિષય એવો હોય કે પૂર હોય કોરોનાનો સમય હોય કોઈ પણ પરિસ્થિતિની અંદર પોતે આ દેશ માટે આ સમાજ માટે સારામાં સારી વસ્તુ અને જે જે સમાજમાં જે થતું હોય જે થતું હોય એ વસ્તુ એક પ્રતિબિંબ સ્વરૂપ અરીસા સ્વરૂપે લોકો સમક્ષ લાવવાનું કામ એ તમામ ટીમ કરતી હોય છે તો આ સમગ્ર ટીમને હું નતમસ્તક વંદન કરું છું દર વર્ષે તમે જુઓ છો કે ટીએનએન કોઈ એવી જગ્યા પર કાર્ય પોતાનો જન્મદિવસ નહીં ઉજવતી પણ એવી જગ્યા પર જન્મદિવસ ઉજવે છે કે જ્યાં નિર્દોષ લોકો હોય અને એ બધા નિર્દોષ કે કોઈ કહી શકતું નથી કોઈ સાંભળી શકતું નથી કોઈ બોલી નહીં શકતું કોઈ ચાલી નહીં શકતું તો એવા લોકોની સાથે ટીએન આજના દિવસે તમે જોઈ રહ્યા છો કે એવા કે જે બોલી નહીં શકતા પણ સાંભળી તો શકે જ છે પણ એટલે આ જ ટીએનની વિશેષતા છે જે ન દેખાય બે આંખોથી તે જ બતાવે ત્રીજી આંખ અને આને જ કહેવાય કે ટીએનએન તો હું સમગ્ર વડોદરા શહેરવાસીઓને આજના દિવસે ભરપૂર જે લોકોએ અમારી પાસે છેલ્લા ત્રણ ચાર દિવસથી અને આજે સવારથી અમને ખૂબ ખૂબ શુભેચ્છા આપી રહ્યા છે દરેક લોકો અમને બ્લેસિંગ આપે છે દરેક લોકો અમને કોંગ્રેચ્યુલેશનના દરેક માધ્યમથી અમારી પાસે આવે છે સૌ લોકોને આટલા વર્ષો સુધી જે અમારી લોકો સુધી અને લોકો સુધી પહોંચવાની જે એ છે માધ્યમ એ સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે જે ટીએનએન છે આ ત્રેવીસ વર્ષ હવે તો યુવાનીના ત્રેવીસ વર્ષ છે હવે તો અમે ઝડપભેર ચાલવાના એ મૂડમાં છે અને એવા સમયની અંદર હું સમગ્ર દીપકભાઈની અને અમારી સમગ્ર ટીમને ટીએનએનની ટીમને આ જ જોશે આ જ ઉમંગે શહેરમાં કોઈ પણ ચમરબંદી હોય ગમે તેવા લોકો હોય જે અન્યાય થતો હોય આની સામે લડી લેવાનું હોય જ્યાં નિર્દોષ હોય એને ન્યાય અપાવવાનો આ જ અમારો એક છે એ રાજકારણી હશે કે પછી એની સાથે સાથે કોઈ સમાજનો માણસ હશે કે કોઈ કોઈ પણ ચમરબંધી હશે જ્યાં ખોટું થતું હશે એની સામે અવાજ ઉઠાવવાનો છે જ્યાં નિર્દોષ હશે એને અવાજ આપવાનો છે તો આ જ ટીએનએનનું છે ફરી એકવાર ભગવાનને પ્રાર્થના કરીએ અને સમગ્ર વડોદરા શહેરવાસીઓને હું ખૂબ ખૂબ નતમસ્તક વંદન કરું છું કે બાવીસ વર્ષને પૂર્ણ કરી ત્રેવીસમાં વર્ષે જ્યારે અમે કરી રહ્યા છે તો ફક્ત અને ફક્ત આપ સૌ લોકોની અને ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર પણ સૌ લોકો જે અમને લાઈક કરે છે અમને કોમેન્ટ આપે છે તમને એવું લાગતું હોય કે આ બાવીસ વર્ષમાં પણ અમારી ક્યાંક ભૂલ થતી હશે ક્યાંક અમારા પણ કંઈક એવી હશે તો તમે ચોક્કસપણે તમારા જે પણ સૂચનો હશે એ અમે સ્વીકારીશું કારણ કે આ ચોથી જાગીર એ આપણી છે તમારા વિષયો લોકો સુધી સમાજ સુધી પહોંચાડવાના તમારા પ્રશ્નોનો જવાબ પ્રશ્નોના જે પણ આવનારા દિવસોની અંદર હશે અમે સૌ લોકો સાથે મળી આ તિસરી આંખની સમગ્ર ટીમ એક સમાજના પ્રતિબિંબ સ્વરૂપે સમાજને આપીશું ફરી એકવાર સમગ્ર તિસરી આંખના ટીમ તરફથી આપ સૌ સૌલોના બ્લેસિંગ કોંગ્રેચ્યુલેશન કોઈ ઇન્સ્ટા પર કોઈ તમે તમે ફેસબુક પર સાથે સાથે અમને મેસેજ દ્વારા આપ સૌ આપી રહ્યા છો ફોન દ્વારા મોબાઈલ દ્વારા ક્યાંક અમારાને મિસ થતા હશે તો અમે આપની ક્ષમા માંગીશું પણ સાથે સાથે આપ લોકોનો જે સાથ સહકાર આટલા વર્ષોથી મળ્યો છે ફરી આવો જ સાથ સહકાર આવા જ આશીર્વાદ આપ સૌ લોકોના મળતા રહે હું આપ સૌ લોકોને ફરી એકવાર નતમસ્તક વંદન કરું છું અને ફરી એકવાર આપ સૌ લોકોનો આભાર માનું છું વંદે માતરમ ભારત માતા ગીજાય